ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતમાં કિસાન કોંગ્રેસ દ્વારા કલેક્ટર સાહેબે આપી માંગ. કોરોનાના પગલે ગુજરાતમાં 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યોના પગાર 50% મધ્યમ વર્ગ તેમાં કોરોનાની સ્થિતિમાં વાપરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સમગ્ર દેશભરમાં કોરોના હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કોરોનાના પગલે વેન્ટિલેટર ઇન્જેક્શનોની અસર પણ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક મેડિકલમાં લાઈન લાગે છે, લાઈન જોવા મળી રહી છે, પરંતુ મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. એક તરફ વેપારીઓ ધંધા રોજગાર પણ થઈ ગયા છે બંધ, બીજી તરફ ખેડૂતોને પણ ગંભીર પરિસ્થિતિ જોવાઈ મળી છે. ત્યારે આજરોજ કલેક્ટરને માંગ કરવામાં આવેલી કે હાલ તો ગુજરાત કિસાન સેલ દ્વારા સુરત શહેરમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 182 ધારાસભ્યો અને 26 સાંસદનો પગાર 50% કરવામાં આવે અને 50% પગાર ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ ગુણથી આ મહામારીની વચ્ચે વાપરવામાં આવે તે હેતુ થઈને ગુજરાત કોંગ્રેસ કિસાન સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી માંગણી કરાઈ. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. આજે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવું છે. એટલા માટે તાત્કાલિક આવેદનપત્ર અમારે અર્જન્ટલી આવેદનપત્ર એટલા માટે પાઠવવામાં આવ્યું છે કે સુરત અને ગુજરાતની પરિસ્થિતિ એકદમ કથેટી જાય છે. ગુજરાતને 182 ધારાસભ્ય છે, 26 સાંસદો છે, તેઓને 50% પગાર લોકોના ફંડ માટે આપે અને તેઓની ગ્રાન્ટ આપણે ઓક્સિજન દવાની અંદર વાપરવામાં આવે તેવી અમારી માગણી છે. અને બીજી વસ્તુ અમારે કહેવાનું છે કે સરકારશ્રીએ પરિપત્ર જે સુધી બહાર પાડ્યો નથી, કયો પરિપત્ર કે જે માં અમૃતકાળ જે છે, મા કાર્ડની જ્યારે વાત કરે છે મુખ્યમંત્રી મોટા મોટા ઉપાડે વાત કરે છે કે અમૃતકાળ પણ ઉપયોગમાં થઈ શકશે, તો હજુ સુધી એ પરિપત્ર કોઈપણ હોસ્પિટલ દવાખાનામાં આવ્યો નથી. જેથી કરી અસરગ્રસ્તોને તેનો કોઈપણ લાભ મળતો નથી. તો તેના માટે તાત્કાલિક રાજ્યપાલ એનો પરિપત્ર દરેક કલેક્ટર અને સરકારી દવાખાનાને પ્રાઇવેટ દવાખાનાને આપે તેવી અમારી માગણી છે. જો તેમ કરવામાં જો નિષ્ફળ જશે તો કોંગ્રેસ પક્ષ આવેદનના ભાગરૂપે અમે નોટિસ દ્વારા જણાવ્યું છે કે જો તેમ કરવાનું નિષ્ફળ જશે અમે હાઈકોર્ટમાં જઈશું. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.